नमस्कार विद्यार्थी मित्रों, आज हिंदी ना बीजा लेसन में आपनो हार्दिक स्वागत है। ग्या लेसन नी अंदर आपणे आराधना ए काव्यनी आपणे चर्चा करेली, एनी समझूती करेली। आज हिंदी नो सेकंड लेसन के जे पाठ छे, हिंदी में आपणे एने कहानी कहीए छीए। आ कहानी छे एनुं नाम छे न्याय मंत्री। आ कहानी सुदर्शनजी द्वारा लखवामां आवेली छे। पहेला वेला तो आपणे टॉपिकने समझीए के न्याय मंत्री, आपणे अत्यारना युगनी अंदर ए राज्य सरकार होय, केन्द्र सरकार होय, एनी अंदर विविध मंत्रीओनी आपणे नाम सांभळीए छे। दाखला तरीके गुजरात की बात करिए तो मुख्यमंत्री, शिक्षण मंत्री, कृषि मंत्री, आ रीते एक मंत्रीओ होय छे अने पोताना विभागनी एक कामगिरी करता होय छे, पोतानी कामगिरी उपर ए देखरेख राखता होय छे। न्याय मंत्री पाठनुं नाम आपवामां आव्युं छे सुदर्शनजी द्वारा। अत्यारे आपणी न्यायनी व्यवस्था केवी छे? तालुका वाइज कोर्ट होय, जिल्ला वाइज कोर्ट होय, एनाथी वधारे न्याय मेळवा माटे हाईकोर्ट होय के एनाथी पण अपरमां छे सुप्रीम कोर्ट होय, તેમ છતાં એમાંથી પણ કોઈ વ્યક્તિને યોગ્ય ન્યાય ન મળે તો એ રાષ્ટ્રપતિને એ દયાની અરજી પણ કરી શકે છે। એટલે આ ન્યાયની આપણી આ વ્યવસ્થા છે। ત્યારે આપણને એમ થાય કે અંગ્રેજો વખતે પણ આ ન્યાય પ્રથા હતી, જે અત્યારે સ્વતંત્ર ભારતની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ। પરંતુ જ્યારે અંગ્રેજો પહેલાં પણ એક નાના નાના વિસ્તારોની અંદર રાજા રજવાડાઓ હતા, દાખલા તરીકે આપણે ગોંડલ જઈએ તો ગોંડલ સ્ટેટ અલગ હોય, રાજકોટ તો રાજકોટના રાજા અલગ હોય, મોરબી તો એના રાજાઓ, જ્યારે આપણો દેશ આ રાજા રજવાડાઓમાં નાના વિભાગોની અંદર હતો ત્યારે આપણી રાજ્ય ન્યાયની વ્યવસ્થા છે એ કેવી હતી? આમ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો રાજા જ એ પોતે જ્ઞાનીઓ હતા અને સારા નરસાની એ પરખ કરી અને એ પોતે એ ન્યાય આપતા હતા, પોતાની પ્રજા સુખી રહે એ પ્રકારના એ કાર્યો કરતા હતા। આની અંદર મોટાભાગે રાજા જ પોતાના નિર્ણયો આપતા, તેમ છતાં આપણે અકબર બિરબલના કિસ્સાઓ સાંભળ્યા છે। બિરબલ છે એ અકબરનો સહાયક હતો, એના નવરત્નમાંનો એક રત્ન હતો। એવી રીતે રાજાઓ, દાખલા તરીકે આપણે તેનાલીરામા જોઈએ છીએ તો એ રાજા છે, તેનાલીરામા છે એને સપોર્ટિંગ કરે છે, એને જ્યારે કોઈ કોયડો હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ ઉલઝન હોય તો એનું માર્ગદર્શન કરે છે। તો આ રીતે પહેલાં રાજા મહારાજાઓ એક ન્યાય મંત્રી તરીકે એક અલગ વ્યક્તિને બેસાડતા। આની અંદર એક એવું પણ આપણને જાણવા મળ્યું છે કે મોટાભાગે બ્રાહ્મણ કોઈ હોય, એ વિદ્વાન હોય અને એને બ્રાહ્મણને આ પદ એને આપવામાં આવતું અને એ પોતે એ ન્યાય આપવા માટે સ્વતંત્ર ગણાતો। હવે આપણે આ ઘટનામાં બે કે ત્રણ જગ્યાએ તમને ઘણીવાર આની અંદર સસ્પેન્શન સ્ટોરી જેવું લાગશે, આમાં તમને રહસ્ય આવતા દેખાશે। સૌપ્રથમ આ કહાનીની એને શરૂઆત કરી છે કે રાતનો સમય છે, ખૂબ સમય મોડો થઈ ગયો છે, ત્યારે શિશુપાલ એક બ્રાહ્મણ વ્યક્તિ છે, એના ઘરના દરવાજા ઉપર ટકોરા લાગે છે। અત્યારે તો આપણે જોઈએ કે આપણા ઘરે બેલ હોય છે, આપણા ઘરે કોઈ મહેમાન આવે તો બેલ મારી અને અંદર આવતા હોય છે, ત્યારે એના દરવાજો, શિશુપાલ છે એનો દરવાજો ખખડાવવામાં આવે છે। શિશુપાલે બહારથી જ અંદરથી પ્રશ્ન પૂછો, કોણ હે, કોણ છે? ત્યારે બહાર ઉભેલી વ્યક્તિ એને કહે છે, પરદેશી, પરદેશ સે આયા હું, રાત કાટને કે લીએ આશરી ચાહીએ, ક્યા મિલેગા? વ્યક્તિએ કીધું, હું એક પરદેશી છું,
અને રાતેનો અમારે વિસામો જોઈએ છે, શું મને અહીંયા આશ્રય મળશે? શિશુપાલ જે પોતે બ્રાહ્મણ છે એ બારણું ખોલે છે અને જોવે છે, ફાનસ હતા ત્યારે, એમાં જોવે છે એક નવ યુવક છે અને એને યુવક છે એને વિનંતી કરે છે કે મારે એક રાત કાઢવા માટે આશ્રય જોઈએ છે. ત્યારે આપણને ખબર છે કે અતિથિ દેવો ભગવાન, મહેમાન એ ભગવાન બનાતા. અત્યારે તો આપણને કોઈ ફોન કરીને મહેમાન આવે છે એમને આવી જાય તો આપણે વ્યવસ્થા પણ નથી કરી શકતા, પણ પહેલાંના જમાનામાં આવું ન હતું. મહેમાન એ તો ભગવાન ગણાતા. મેં એટલે વરસાદ અને મહેમાન જે અતિથિ છે એનું નક્કી ન હોય, નિશ્ચિત ન હોય, એ ગમે ત્યારે આવી શકે. તો આ રીતે શિશુપાલ એને કહે છે કે આઈએ આપકે કદમો સે મેરા ઘર પવિત્ર હો જાયગા, આવો તમારા મહેમાનો છે જે અતિથિ છે જે ઈશ્વરનું રૂપ છે એનાથી તમારું ઘર એ પવિત્ર થઈ જશે, અને એને આશ્રય આપે છે. બંને જણા ફ્રેશ થઈ અને વાતો કરે છે. ત્યારે પેલો યુવાન છે એ શિશુપાલને પૂછે છે કે રાજ્ય કી વ્યવસ્થા કેસે ચાલ રહી હૈ, અહીંયા આ રાજ્યની વ્યવસ્થા છે એ કેવી રીતે ચાલે છે. એટલે શિશુપાલ પણ એ રાજ્યનો વતની છે, ખૂબ સારી બાબત કહે છે, પણ જ્યાં બ્રાહ્મણ છે જ્યાં ખોટું છે એ કહેતા એ અચકાતો પણ નથી. એ કહે છે કે ના, રાજા ખૂબ સારો છે, વ્યવસ્થા ખૂબ સરસ ચાલે છે, પરંતુ હમણાં હું જોઉં છું કે ન્યાયની વ્યવસ્થા છે એ બરાબર નથી ચાલતી, ન્યાયમાં હજી ઘણા સુધારની જરૂર છે. ત્યારે પેલો વ્યક્તિ કહે છે વાતો કરવી સહેલી છે પરંતુ જો એને સંભાળવામાં આવે એ વ્યવસ્થા જો તમે કરો તો તમને ખબર પડે. ત્યારે શિશુપાલ ખૂબ જ મક્કમથી કે મનથી કહે છે કે જો આ વ્યવસ્થા મને સોંપવામાં આવે તો હું નિશ્ચય ચોક્કસ આ ન્યાયની વ્યવસ્થાને સુધારી શકું, એટલી મારામાં હિંમત છે. બંને જણા ખૂબ વાતો કરે છે. જે પરદેશી યુવાન છે એમને કહેવ છે તો આપ ન્યાય કી વ્યવસ્થા સંભાળ શકો કે? અવશ્ય. બંને વાતો કરી રાતનો સમય ઘણો પસાર થાય છે. પરદેશી આરામ કરે છે અને બીજે દિવસે શિશુપાલને ધન્યવાદ. અહીંયા બે પ્રશ્નો થશે. એક એક વાક્યમાં જ્યારે પ્રશ્ન પૂછાય છે કે પરદેશીને દૂસરે દિન ક્યાં ક્યાં, ત્યારે એનો જવાબ આવે છે કે પરદેશીને દૂસરે દિન શિશુપાલ કા ધન્યવાદ ક્યા ઓર વહાં સે વિદાય હુઆ. તો એ ત્યાંથી જતો રહે છે. થોડો સમય પસાર થઈ જાય છે, સમય પસાર થઈ જાય છે અને થોડા દિવસ પછી શિશુપાલના દરવાજે રાજસૈનિકો એ આવીને ઊભા રહે છે અને શિશુપાલને કહે છે કે તમને મહારાજે અત્યારે ને અત્યારે યાદ કર્યા છે, તમારે એમના દરબારમાં અત્યારે જ ઉપસ્થિત રહેવું પડશે. શિશુપાલ પણ ગભરાઈ જાય છે કે મહારાજને ઓચિંતાનું મારું શું જરૂર પડી, મારું શું કામ પડ્યું. એને તરત જ, એ પોતે વિદ્વાન છે, એને તરત જ વિચાર આવી જાય છે કે પેલો એક પરદેશી યુવાન આવ્યો હતો, એને રાજા પાસે મારી સાચી ખોટી વાતો તો નહીં કરી હોય ને, રાજા ગુસ્સે થયો હોય અને એના અપરાધ માટે કદાચ એને મને બોલાવ્યો હોય. શિશુપાલના મનમાં ઘણા વિચારો આવે છે, તેમ છતાં એ સમ્રાટના જે દરબાર છે, રાજાનો દરબાર છે, એમાં એ ઉપસ્થિત થાય છે. ત્યારે શિશુપાલ એ રાજ દરબારમાં જોવે છે, મહારાજને પ્રણામ કરે છે, ત્યારે એના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો. કારણ કે જે પરદેશી એમના ઘરે રાત વિસામા માટે આવ્યો હતો એ પોતે સ્વયં સમ્રાટ અશોક હતા, આ રાજ્યના એ પોતે રાજા હતા. એક સમય માટે તો શિશુપાલને મનમાં અનેક વિચારો આવવા લાગ્યા કે મહારાજ હવે ખરેખર ગુસ્સે થશે, એની કોઈ પણ આક્રમ આકરી સજા ભડકારવામાં આવશે.
परंतु आ सम्राट अशोक था एने शिशुपाल ने वंदन करा प्रणाम करा अने कीधु महाराज आप न्याय का औषध चाहते थे, लीजिए मैं आपको न्याय का औषध देता हूं। आम कई अने राजाए पोतानी अंगूठी राज मुद्रा छे ए उतारी अने सम्राट ने आपे छे। शिशुपाल पहला तो विचारे छे अने अंत में कहे महाराज आप यही चाहते हैं तो चलिए मैं न्याय की व्यवस्था संभालता हूँ। अने आ रीते शिशुपाल ए सम्राट अशोक ना राज्यनो ए पोते न्यायमंत्री बने छे। एटले आ लेसन नी अंदर आपणे जोयुं के मुख्य बे कैरेक्टर छे, मुख्य बे पात्र छे, एक शिशुपाल अने बीजा सम्राट अशोक। हवे शिशुपाल छे ए पोते न्यायमंत्री बने छे अने एना कार्यकाळ दरमियान एनी व्यवस्था दरमियान आखे आखा राज्यमां खूब ज सुंदर व्यवस्था थई जाय छे। न्याय माटे कोई ने लांबो समय राह नथी जोवी पड़ती अने एवी न्यायनी व्यवस्था गोठवामां आवे छे के कोई पण व्यक्तिने अन्याय नथी थतो अने जे अपराधी छे ए न्याय करता पण अन्याय करता पण गुनो करता पण ए बीवे छे। आटली सरस मजानी व्यवस्था थई जाय छे। एवं कहेवामां आवे छे के लोको पोताना घरना दरवाजा खुल्ला मूकीने सूई जाय, भार्गव वया जाय तो पण एने कोई प्रकारनी बीक नथी, एटली सुंदर मजानी शिशुपाल छे ए न्याय व्यवस्था ऊभी करी दे छे। आम करता करता थोड़ा दिवसों पसार थाय छे। त्यां ज एक दिवस राज्यनी अंदर एक पहरेदार चौकीदार सिक्योरिटी गार्ड एनी हत्या थई जाय छे। आख्या आखा राज्यनी अंदर आ विषय चर्चानो विषय बनी जाय छे। आपणे जेम सीआईडी सावधान इंडिया एनी अंदर जोईए छे के कई रीते ए अपराधी सुधी पहोंचवामां आवे छे, लोकोमां चर्चा थई जाय छे के आ हत्या कोणे करी हशे। समय वीतो जाय छे, કેદી સુધી અપરાધી સુધી પહોંચવા માટેનો સમય ઘણો પસાર થાય છે। શિશુપાલની પણ રાતની નીંદર ઉડી જાય છે, એનું જમવા ખાવા પીવાની એને છે ભાન નથી રહેતું અને અપરાધીને પકડવા માટે એ રાત દિવસ એક કરી દે છે। લોકો પણ આતુરતાથી જોવે છે કે શિશુપાલ બને એટલા વહેલામાં વહેલા એ અપરાધીને પકડે। રાજાએ પણ સમય આપ્યો હોય છે, એ પસાર થતો જાય છે। રાજા એને પૂછે છે કે શિશુપાલ પહેરેદાર કા હત્યારા કબ આપ પેશ કરોગે। ઉન્હોને કહા મહારાજ કલ મેં આપકે રાજ દરબાર મેં અપરાધી કા પતા ચલ ગયા હૈ મેં ઉસે પેશ કરૂંગા। બીજે દિવસે આખી સભા ભરાણી છે, રાજા પોતે બિરાજમાન છે, સમ્રાટ અશોક પોતે, શિશુપાલ આવે છે અને શિશુપાલ ને સમ્રાટ અશોક પૂછે છે અપરાધી કા પતા ચલ ગયા। શિશુપાલ કહે છે હા મહારાજ અપરાધી કા પતા ચલ ગયા। એ શિશુપાલ એના બીજા મંત્રી એના સહયોગી એનું નામ ધનવર હોય છે, એને કહે છે ધનવર અપરાધી કો પકડ લો, ઉને ગિરફ્તાર કરો। શિશુપાલની દિશાનિર્દેશ એની આંગળી સ્વયં સમ્રાટ અશોક ઉપર હતી। આખે આખા રાજ્યની અંદર જે મંત્રીઓ છે બધાને આશ્ચર્ય થાય છે કે રાજાને પકડવા માટેનો આદેશ કરે છે। રાજા પણ કહે છે શિશુપાલ તું ક્યાં કહે રહે હો, તમે પતા હે, કહે છે હું અપરાધીને પકડી રહ્યો છું। મહારાજ પહેરેદારની હત્યા તમે કરી છે, એટલા માટે તમે એના ગુનેગાર છો, એટલા માટે જ તમારી ગિરફ્તારી થશે। એના જે સહયોગીને કહે છે ધનવર દેખ ક્યાં રહ્યો, હથકડી લગાવો। અને આ રીતે સમ્રાટ અશોક કે જે પોતે રાજા હોય છે
એને પકડવામાં આવે છે. પરંતુ શિશુપાલ જે એકદમ જ્ઞાની વ્યક્તિ હોય છે, એને પૂછે છે કે બતાવો આપને ઉનકી હત્યા ક્યો કી. ત્યારે સમ્રાટ અશોક કહે છે, સ્વીકારી લે છે કે હા મેને પહેરેદાર કી હત્યા કી, વહ બહુ ઉદંડ થા. ઉદંડ મતલબ ઉદ્ધર, એનું વર્તન છે એ ઉદ્ધતા ભર્યું હતું, ગેરવર્તણુક હતું, યોગ્ય ન હતું, એ વ્યક્તિ એવો હતો, એટલે મેને ઉસકી હત્યા કી. રાજા શિશુપાલ કહે છે, ફિર ભી પહેરેદાર ઉદંડ થા, ફિર ભી વહ રાજ કર્મચારી થા, ઉનકી હત્યા કરને કા આપકો કોઈ અધિકાર નહીં હૈ, ઇસલિયે આપકો ઉનકી સજા મિલેગી. અને શિશુપાલ રાજાની ધરપકડ કરે છે, ગિરફ્તાર કરે છે. પરંતુ એ જાહેર સભાની અંદર થોડી જ વારમાં એ પોતે તાળી વગાડી અને કહે છે પેશ કિયા જાય. એટલે થોડીક વારમાં લોકો આશ્ચર્ય કહે છે કે આ શું કરવા માગે છે. ત્યારે રાજાની સમ્રાટની હાઈટ પ્રમાણેની એક સોનાની મૂર્તિ એને બનાવી હોય છે અને એ ત્યાં રજૂ કરવામાં આવે છે અને કહે છે કે રાજા એ ઈશ્વરનો અવતાર છે, એને દંડ દેવાનો મને કે આમાંથી કોઈને અધિકાર નથી, એને ઈશ્વર જ દંડ આપી શકે, પરંતુ એમને ગુનો ગયેલો છે. એટલા માટે રાજાની જગ્યાએ, સમ્રાટ અશોકની જગ્યાએ એના ઊંચાઈ પ્રમાણે સોનાની મૂર્તિને ફાંસી ઉપર ચડાવવામાં આવશે. અને લોકો ન્યાયમંત્રી શિશુપાલનો આ નિર્ણય સાંભળી ખૂબ આનંદમાં આવી ગયા. બધા લોકોએ એને તાલીઓથી એના નિર્ણયને વધાવી દીધો. સ્વયં સમ્રાટ અશોક પણ એના નિર્ણયથી ખુશ થઈ જાય છે. એની મૂળ વાર્તા મિત્રો આની અંદર એને કાપી નાખવામાં આવી છે. એની મૂળ વાર્તામાં એવો નિર્ણય બતાવવામાં આવ્યો છે કે એ જે સોનાની મૂર્તિને જે ફાંસી આપવામાં આવી છે, એ સોનાની મૂર્તિ જે છે સમ્રાટ અશોકની, એ પહેરેદાર છે, ચોકીદાર, એના પરિવારજનોને આપી દેવામાં આવે છે. અને એમ કહેવામાં આવે છે કે આનાથી તમારું જીવન નિર્વાહ થશે, એટલું સોનું એ પહેરેદારને ભેટ આપવામાં આવે છે. પણ આ વાર્તાની અંદર, આપણા કહાનીની અંદર એ વસ્તુ કાઢી નાખવામાં આવી છે. સમ્રાટ અશોક પણ ખુશ થઈ જાય છે, એ પણ ફાંસીથી બચી જાય છે. અને પછી શિશુપાલ એને કહે છે, મહારાજ એ લો આપ મુદ્રા. એટલે કહે છે કે હવે આ મુદ્રા પાછી લઈ લ્યો, અબ મુજસે એસા કાર્ય નહીં હો પાયેગા. પરંતુ સમ્રાટ અશોક પણ એમની ન્યાય પદ્ધતિથી, ન્યાય વ્યવસ્થાથી ખૂબ જ ખુશ છે અને કહે છે, શિશુપાલ આપ જેસા કાર્ય ઓર કોઈ નહીં કર પાયેગા, આપ હી બને રહે, જેસી સમ્રાટ કી ઈચ્છા. આમ કહી અને ફરી એકવાર શિશુપાલ છે આ ન્યાય વ્યવસ્થા સંભાળે છે. તો મિત્રો, આ કહાની તમારે ઘરે ફરી એકવાર એને વાંચવાની છે. હવે પછીના વિડીયોની અંદર હું આના અમુક પ્રશ્ન મૂકીશ, જે તમે જોયા વગર તમારે એના ઉત્તરો આપવાના છે અને એ વર્ક જ્યારે આપ સ્કૂલે હોય ત્યારે આપને બતાવવાનો છે. હવે પછી આપણે ત્રીજા લેસનની અંદર ફરી એકવાર પાછા મળશું. થેન્ક યુ. ધ્યાન રાખો, ઘરે રહો. કોરોનાની મહામારી દિવસે દિવસે વધતી જાય છે મિત્રો. આપણે ઘરમાં જ રહીએ, સેફ રહીએ, સ્ટે હોમ, સ્ટે સેફ. તો આપ મજા માર્યો એવી અભિજ્ઞા સાથે નમસ્કાર, વંદે માતરમ.